डॉक्टर बाबा साहेब आंबेडकर नमस्कार विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना चैतन्य स्टूडियो में हूँ दिग्ग व्यास સ્કૂલ ઓફ હ્યુમિનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ અંતર્ગત પરફોર્મિંગ આર્ટ્સ વિભાગ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે સર્ટિફિકેટ ઇન થિયેટર આર્ટ્સ અભ્યાસક્રમના પેપર એક પ્રકરણ છ નાટ્ય વિશ્લેષણ ગુજરાતી ભાષાનું પ્રાચીન નાટક એ વિશે ચર્ચા કરીશું નાટ્ય વિશ્લેષણ ગુજરાતી ભાષાનું પ્રાચીન નાટક ગુજરાતી ભાષાના પ્રાચીન નાટકનું વિશ્લેષણ અર્થાત પૃથ્થકરણ જેમાં નાટકના તત્વોને સમજી સમગ્ર નાટકનું તે રીતે મૂલ્યાંકન અર્થઘટન થાય અંગ્રેજીમાં પ્લે રીડિંગ શબ્દ છે ત્યાં રીડિંગનો અર્થ સમજીને અર્થઘટન કરવું ઇન્ટરપ્રિટિંગ લેવાનો છે આપણે જ્યારે નાટક વાંચીએ છીએ ત્યારે મનના મંચ પર ચિત્રો દ્રશ્યો દેખાય છે વળી નાટક કેવળ વાંચન માટે નહીં ભજવણી માટે લખાય છે એટલે નાટકના વિદ્યાર્થી તરીકે આપણે જો કોઈ નાટકનું વિશ્લેષણ કરવાનું હોય તો નાટકની સાહિત્યિક ગુણવત્તા જ નહીં પણ તેની રંગમંચન ક્ષમતા ભજવણી અર્થાત પ્રસ્તુતિ કરાતા તેમની જે વિશેષતા કે શ્રેષ્ઠતા પ્રગટ થઈ શકે તેની પણ નોંધ લેવી જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે જે નાટકનું વિશ્લેષણ કરવાનું હોય તેમાં રહેલા નાટ્ય તત્વો અને અર્થઘટનની સ્પષ્ટતા અર્થઘટનની સ્પષ્ટતા માટે એકથી વધુ વાર વાંચવું પડે પ્રથમ તે જાણી લેવું જરૂરી બને કે આ નાટક સંસ્કૃત પરંપરાનું છે ભવાઈ શૈલીમાં છે કે કોઈ આધુનિક નૂતન શૈલીમાં લખાયું છે ઇત્યાદિ વિદ્યાર્થી મિત્રો તમે આગળના પ્રકરણમાં નાટકના તત્વો વિશે જાણકારી મેળવી છે તો વિશ્લેષણ કરતા આપણે ધ્યાન આપીશું કે તેનો આપણા દ્વારા વંચાતા નાટકમાં ક્યાં કેવી રીતે લેખકે ઉપયોગ કર્યો છે તેમજ તેની ગૂંથણીથી નાટકના રસમાં નાટ્યાત્મકતામાં ઉમેરો થયો છે નાટકની રંગમંચ પ્રસ્તુતિમાં તે સહાયક થશે તેનાથી નાટકને હાનિ તો નહીં પહોંચે ને વિદ્યાર્થી મિત્રો આ બાબતોનો વિચાર પણ આપણે કરવો જોઈએ નાટક વાંચતાં વાંચતા નોંધ કરવાની આદત કેળવીએ બની શકે કે પહેલું વાંચન પ્રભાવ ઊભો કરે પણ નાટકના વિશ્લેષણ માટેની સ્પષ્ટતા ન પણ નાટકના વિશ્લેષણ માટેની સ્પષ્ટતા ન થાય બીજા ત્રીજા વાંચન સમયે નાટકના કથાનકના પ્રવાહમાં ન તણાતા તે કથાવસ્તુ કેવી રીતે કહેવાયું છે તેની રચના રીતિ નોંધી શકાય વળી નાટકમાં લખેલ ઘટના પ્રસંગ પાત્રોને મંચ પર રજૂ થતાં નિહાળી શકાય વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કવિશ્વર દલપતરામ ડાયાભાઈના મિથ્યાભિમાન જે આપણી ભાષાનું પહેલું મૌલિક પ્રહસન છે તેનું વિશ્લેષણ કરીશું ગુજરાતી નાટકનો જન્મ યુરોપીય વિશેષતઃ અંગ્રેજી નાટકની પ્રેરણામાંથી થયો છે પરંતુ તેના વિકાસમાં ખાસ કરીને શરૂઆતના ગાળામાં સંસ્કૃત નાટક સંસ્કૃત નાટક અને ભાવિ અને સંસ્કૃત સંસ્કૃત નાટક અને ભવાઈનો પણ ફાળો ઓછો નથી અંકો પ્રવેશોની યોજના અંગ્રેજી નાટકોના અનુકરણમાંથી આવી છે તો નાટકના આરંભમાં આલેખાતા નાંદી સૂત્રધાર નટી કે સૂત્રધાર વિદુષક એટલે કે રંગલોના સંવાદ ગીતો પદ્યોની ભરમાર લંબાતું જતું કથાનક સુખાંત માટેનો સંમોહ વગેરે સંસ્કૃત નાટકોની અસર દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો સર્ટિફિકેટ કોર્સ એટલે થિયેટર આર્ટ્સના અભ્યાસની પ્રારંભિક કક્ષાએ આપણે નાંદી સૂત્રધાર વિદૂષક આદિ વિભાવનાઓના ઊંડાણમાં ન જતા માત્ર સરળ માત્ર સરળ અર્થ સમજીશું તમે ભણી ગયેલ ભવાઈના આવણા અંગેની સંક્ષિપ્ત ચર્ચા પણ કરીશું અત્યારે એરિસ્ટોટલના મતે દર્શાવેલ નાટ્ય તત્વોને જોઈ લઈએ પહેલું થીમ એટલે કે બીજ નાટકના લેખક પાસે એક વિચાર તત્વ બીજ નિશ્ચિત રૂપે હોય આ વિચાર બીજ નાટકમાં વ્યાપેલું રહે પણ વૃક્ષમાં રહેલ બીજની જેમ તેના અંગોમાં સમાયેલું હોવા છતાં સ્પષ્ટ નજરે ન પડે તેમજ ટૂંકમાં સમગ્ર નાટકના સારરૂપ એક વાક્યમાં કહી શકાય તેવું બીજ એટલે કે થીમ આપણે નાટકના ધ્યાનપૂર્વકના વાંચન વિશ્લેષણ કે મંચ પર નિહાળવાથી શોધી શકીએ બીજું આવે છે પ્લોટ તેના વિશે ચર્ચા કરીએ આ સૂક્ષ્મ વિચારબીજને આધારે નાટ્ય લેખક કથાનકની રચના કરે કથાનકના તાણાવાણાં ગૂંથી લેખક બીચને તત્ર કેવી રીતે પ્રગટ કરે છે તે જાણવું રસપ્રદ બને નાટકના વિશ્લેષણ માટે એ જરૂરી પણ છે ત્રીજા નંબરે કેરેક્ટર એટલે કે પાત્ર કથા વસ્તુમાં પાત્રો પોતાના પરસ્પરના સંબંધો દ્વારા તેમનો વ્યવહાર કરે તેમના વ્યવહાર અને વાણી દ્વારા પાત્રોનો ઉછેર વ્યવસાય શિક્ષણ પડેલા સંસ્કાર વાતાવરણ આનુવંશિક ગુણો વગેરે પ્રગટ થાય ત્યારબાદ ડા ત્યારબાદ ડાયલોગ એટલે કે સંવાદ નાટકના વિવિધ પાત્રો તેમની વચ્ચેના ગમા અણગમા સંઘર્ષ પ્રેમ વિશ્વાસ ધિક્કાર વગેરે ભાવોને પોતાની વાણી દ્વારા પ્રગટ કરે જેને સંવાદ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો પાત્રનો સંવાદ પણ તેના વ્યક્તિત્વને ચરિત્રને પ્રગટ કરે એટલે તેની ભાષાની કે બોલીની એક લઢણ હોય તેને ડિક્શન કહેવાય છે ત્યારબાદ સ્પેક્ટેકલ એટલે કે દ્રશ્યતા પાત્રો જ્યાં રહેતા હોય કોઈ વ્યવહાર કોઈ વ્યવહાર કરે તેમની સાથે કોઈ ઘટના પ્રસંગ બને તે સ્થળને કારણે વાતાવરણ રચાય તે સ્પેક્ટેકલ એટલે કે દ્રશ્યતા કહેવાય વિદ્યાર્થી મિત્રો મૂળભૂત રીતે નાટકના નિર્માણ પ્લે પ્રોડક્શન સાથે જોડાયેલું આ મહત્વનું તત્વ છે નાટ્ય લેખક નાટક લખતા તેમાં દ્રશ્ય માટે ઉપકારક તત્વો વિઝ્યુઅલ એલિમેન્ટ્સનો પોતાની કલ્પના પ્રમાણે સમાવેશ કરે છે નાટકની ભજવણીમાં કસબીઓ સ્પેક્ટેકલ્સના આધારે સ્ટેજ ક્રાફ્ટ દ્વારા નાટકના અર્થને પ્રેક્ષક સુધી પહોંચાડવાનું વાતાવરણ તૈયાર કરે છે વિદ્યાર્થી મિત્રો નાટક રંગમંચ પર ભજવણી માટે લખાય છે એટલે લેખક સેટિંગ કોશ્યુમ પ્રકાશ મેકઅપ વિશેની પોતાની કલ્પના કે વિચાર પ્રતમાં આલેખે છે તે સ્પેક્ટેકલ ત્યારબાદ મ્યુઝિક એટલે કે સંગીત આમ તો સંગીત સંવાદમાં રહેલું જ હોય છે પ્રાચીન નાટકોમાં તે ગીતો દુહા નૃત્ય કે ભવાઈના વાદ્યો દ્વારા પ્રસ્તુત થાય છે આધુનિક નાટકોમાં આધુનિક નાટકોમાં સંગીત એટલે કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક મુકાય છે અહીં આપણો હેતુ વિદ્વતાપૂર્ણ આલેખ કરવાનો કે સૂક્ષ્મ દ્રષ્ટિથી નાટ્યાત્મક આસ્વાદ કરાવવાનો નથી પ્રાથમિક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને એટલે કે આપને આ દિશામાં વિચારતા કરવાનો છે એટલે કેટલાક મુદ્દા આપણે નોંધીશું વિદ્યાર્થી મિત્રો કેટલીક બાબતો તમે પ્રશ્નોના ઉત્તરમાં શોધીને આપશો આપણે અભ્યાસ માટે જોઈશું મિથ્યાભિમાન નાટકનો પહેલો અંક અને કથા તંતુને સાંધવા છેલ્લા આઠમા અંકનું આપણે વિશ્લેષણ કરીશું પહેલા અંકના આરંભે પાત્રોના નામ જણાવ્યા છે જેમાં પાળીનો પણ ઉલ્લેખ છે સ્થળ છે વગડો એ સૂચવ્યું છે પછી સૂત્રધાર આવીને જાહેરાત કરે છે કે અહીં મિથ્યાભિમાન વિશે હાસ્ય રસમાં સુંદર નાટક થવાનું છે સૂત્રધાર નાંદી એટલે કે સંસ્કૃત નાટકની પરંપરા પ્રમાણે મંગળાચરણ કરે છે જેમાં વિઘ્નહર્તા દેવની સ્તુતિ છે આગળ વિષ્કંભકના પ્રથમ પ્રવેશમાં જે રંગલાનું પાત્ર આવવાનું છે તેનું વર્ણન નાંદી પછીના શ્લોકમાં વણી લીધું છે વિચિત્ર દેખાવ વિચિત્ર વાણી વિચિત્ર દેખાવ વિચિત્ર વાણી વિચિત્ર પોશાક વિચિત્ર પ્રાણી વિદ્યાર્થી મિત્રો રંગલાના પ્રવેશ સમયે સૂત્રધાર પૂછે છે તું તે આ જંગલનું જનાવર છે કે માણસ છે તે પછી સૂચિપત્ર સૂચના છાપેલી છે જેમાં નાટકના આઠે અંકોની બનનારી ઘટનાઓનો સંક્ષેપમાં ઉલ્લેખ છે આ સૂચિપત્ર જૂની રંગભૂમિના સમયમાં પ્રેક્ષકોને સંભળાવવાની કે છાપીને વહેંચવાની પરંપરા હશે વિદ્યાર્થી મિત્રો અંક પ્રમાણે સંક્ષેપમાં ઘટનાઓની તેમાં આવતા પાત્રોની આપણે માહિતી મેળવીએ અંક પહેલામાં જીવરામ ભટ્ટ તથા બે ભરવાડો આવશે બીજામાં જીવરામ ભટ્ટનો સસરો રઘનાથ ભટ્ટ સાળો સોમનાથ સાસુ દેવબાઈ અને જીવરામ ભટ્ટની વહુ જમના તથા તેની બહેનપણી ગંગા ત્રીજામાં જીવરામ ભટ્ટને ખોળવા સારું તેનો સસરો અને સાળો જશે ચોથામાં જીવરામ ભટ્ટ અને તેના સાસરિયાનો મેળા પાંચમામાં એક ફારસ કરી બતાવવા વાઘજી રાજપૂત અને કુતુબ મિયા કુસ્તી કરશે છઠ્ઠામાં રઘનાથ ભટ્ટ છઠ્ઠામાં રઘનાથ ભટ્ટના ઘરમાંથી ચોર પકડાશે સાતમામાં ફોજદારી કોર્ટ આવશે આઠમામાં જીવરામ ભટ્ટનું વૈદું કરવા એક વૈદ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ સિનોપ્સિસ ટૂંક સાર હતો પછી વગડામાં નાચતો રંગલો આવે છે સંસ્કૃત નાટકનો રંગલો તેજ ભવાઈનું વિદૂષક છે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત નાટકની પરંપરા પ્રમાણે નાટ્ય લેખકે વર્ણન કરવા જીવનના સારરૂપ કથન કરવા છંદમાં રચિત પંક્તિઓનો અથવા શ્લોકોનો ઉપયોગ કર્યો છે કેટલાક ઉદાહરણ જોઈએ જેવા કે વર્ણન માટે આંબા આમલી લીમડા વડવડા ઝુંડે ઝૂક્યા ઝાડ છે છત્રોની છબી છબીછ હોય છતમાં તેવા ઊંચા તાળ છે કલાકાર ગાન અને સુંદર અભિનયથી સુંદર વનનું કલ્પના ચિત્ર દર્શકો સામે ખડું કરે છે અનુભવવાણી બીજું ઉદાહરણ જોઈએ અનુભવવાણી અથવા જીવનસાર પડ્યું નહીં કામ વસ્યાન પાસે પડ્યું નહીં કામ વસ્યાન પાસે ત્યાં સુધી સારા સર્વે જણાશે પડ્યું નહીં કામ વસ્યાન પાસે ત્યાં સુધી સારા સર્વે જણાશે તારી પઠે જ્યાં સહવાસ થાય તારી પઠે જ્યાં સહવાસ થાય ત્યારે જ તેના ગુણ તો જણાય વિદ્યાર્થી મિત્રો રંગલા અને સૂત્રધાર વચ્ચે રમૂજ ઉત્પન્ન થાય તેવા સંવાદો ચાલે છે સૂત્રધારના પ્રશ્નના ઉત્તરમાં રંગલો સોરઠના પાંચ પાંચ રત્નો પછી ઈડરના પાંચ રત્નો ગણાવે છે ઈડરે પંચરત્નાની ઈડરે પંચરત્નાની પાણી પાષાણ પાનડા ઈડરે પંચરત્નાની પાણી પાષાણ પાનડા ચતુર્થમ પંચમમ વસ્ત્રલોચનમ હવે સૂત્રધારને ખાતરી થઈ જાય છે કે આ રંગલો હાસ્ય રસની જમાવટ કરશે રતાંદળા જીવરામ ભટ્ટનું આગમન સૂચવી સૂત્રધાર પ્રસ્થાન કરે છે પ્રવેશ બે માં જીવરામ ભટ્ટનો પ્રવેશ ગાન સાથે થાય છે જેને ભવાઈમાં આવણું કહે છે ઘરડો દોળી દાઢી ખભે ખડીયો તુંબડી દોરી હાથમાં લાકડી દેખાતો દરિદ્રી ગાનારાના તાલ પ્રમાણે પગલાં માંડતો વૃદ્ધની પેઠે ચાલતો નાટકનો નાયક જીવરામ ભટ્ટ મંચ ઉપર આવે છે રંગલા અને જીવરામ ભટ્ટ વચ્ચેના સંવાદમાં જેમના મિજાજ મળતા આવે તેવા સગા મિજાજભાઈનું સગ પણ સ્થાપિત કરાય છે વિદ્યાર્થી મિત્રો રંગલાના સંવાદ તેની ચતુરાઈ અને રમૂજ વૃત્તિ પ્રગટ કરે છે જીવરામ ભટ્ટ પોતાના રૂપરંગની બડાઈ હાંકે છે ત્યારે રંગલો કહે છે અરે રૂપ રૂપ અને રંગ તો તમારામાં પ્રજાપતિના હાથી જેવા છે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો કે પ્રજાપતિ એટલે કુંભાર અને તેનો હાથી એટલે ગધેડો વાહ બટજીના રૂપ અને રંગ અને કમાલ રંગના અને કમાલ રંગલાના હાસ્ય એક એક આપણે સંવાદ જોઈએ રંગલો હવે તમારે ક્યાં જવાનું છે જીવરામ હા 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 આ તો સાસરે જઈને સાસુના હાથની રસોઈ જમવી છે ને આડોશી પાડોશીની બાઈડીઓ કેશે અહીંયા લેખકે રંગ સૂચન આપ્યું છે કૂદીને હાથના લટકા કરીને જીવરામ ભટ્ટ આવ્યા અરે જીવરામ ભટ્ટ આવ્યા વાહ વાહ વા વા સાસરિયાનું સુખ વિદ્યાર્થી મિત્રો પ્રેક્ષકોને જાણ થાય છે કે જીવરામ ભટ્ટ સમી સાંજે પોતાની પત્નીને તેડવા સાસરે જવા નીકળ્યા છે પણ તે રતાંધળા છે અને રાત્રે દેખી શકતા નથી છતાં આ બાબત છુપાવી કોઈ જાણી ન જાય તે રીતે રંગલા પાસેથી રસ્તો જાણી લેવા કોશિશ કરે છે પણ રંગલો તેમનોય ગુરુ છે એટલે મિથ્યાભિમાની દંભી શેખીખોર જીવરામ ભટ્ટને રસ્તો બતાવ્યા વગર ત્યાંથી ચાલી જાય છે વિદ્યાર્થી મિત્રો અહીં જીવરામ ભટ્ટની એકોક્તિ ક્રિયાથી ભરપૂર અને હાસ્યજનક હોવાથી માણવા જેવી છે એક સંવાદ જોઈએ જીવરામ આગળ ચાલતા અરે 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 આ તો ખેતરાઉ જણાય છે ચાલ જીવ પાછા ફરીએ પછી બીજા સંવાદો છે અને અંતે કહે છે આજ સુધી આજ સુધી આપણે એવી કામ ચલાવ્યું કે હજી સુધી જગતમાં કોઈને રાતે દેખતા નથી પણ આજે પણ આજ ફજેથી થાય એવું જણાય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ ની આટલી ચર્ચા પછી તમે થોડાક પ્રશ્નો જોશો એના ઉત્તર આપશો સ્વાધ્યાય આ પ્રશ્નોના ઉત્તર તમને નાટકમાંથી જ મળશે સ્વ અધ્યયન સ્વાધ્યાય એક નાટકના પ્રવેશ બે સુધીના અધ્યયનને આધારે જૂની રંગભૂમિના લક્ષણોને નોંધો પ્રશ્ન બે નાટકમાં હાસ્યરસ મુખ્ય છે તેના ઉદાહરણો આપો પ્રશ્ન ત્રણ રંગલાના સંવાદોને આધારે તેનું પાત્રલેખન કરો પ્રશ્ન ચાર લેખક પ્રહસનકાર સાથે સમાજ સુધારક પણ છે વિધાનમાં વિધાનના સમર્થનમાં નાટકમાંથી આધાર આપો મિથ્યાભિમાન પુસ્તક વિશે થોડી વાત કરીએ તો નામ છે નાટકનું મિથ્યાભિમાન જેના સંપાદક ડૉક્ટર રમેશ એમ ત્રિવેદી આદર્શ પ્રકાશન અમદાવાદ પાન નંબર ચોસઠ અને પાસઠના આધારે તમારે નાટ્યકળાના વિદ્યાર્થીઓએ જીવરામ ભટ્ટની એકોક્તિ તૈયાર કરવી સૂત્રધાર રંગલાને જંગલનું જાનવર કેમ કહે છે જવાબ આપો મિજાજભાઈનો અર્થ રંગલાની દ્રષ્ટિએ સમજાવો વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નોના ઉત્તર આ પ્રકરણમાંથી આપને મળી જશે રંગલાના સંવાદોની વિશેષતા જણાવો જીવરામ ભટ્ટની વેશભૂષા અને તેની ચાલનું વર્ણન કરો હવે ખાલી જગ્યા જોઈ લઈએ રંગલો નાચતો આવે છે ત્યારે ગાનારા ખાલી જગ્યા ગાય છે આપણે હમણાં જ વાત કરીએ કે રંગલો નાચતો આવે છે ત્યારે ગાનારા શું ગાય છે એ માટે તમે પુસ્તક પણ વાંચી શકશો ધા ધિન્ના ધા તિન્ના ધા 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 કે પછી તત થઈ થઈ તત થઈ થઈ તત પ્રશ્ન સૂત્રધારે ગણાવેલ સૌરાષ્ટ્ર સૂત્રધારે ગણાવેલ સૌરાષ્ટ્રના એટલે કે સૌરઠના પાંચ રત્નો કયા જ્યારે રંગલે કહેલ ઈડરના પાંચ રત્નો કયા ખાલી જગ્યા ઓપ્શન જોઈએ પાણી પાષાણ પાનડા કે પછી નદી નારી તુરંગમમ ગાલીદાનમ વસ્ત્રલોચનમ કે પછી સોમનાથમ હરિદર્શનમ પ્રજાપતિનો હાથી એટલે શું બ્રહ્માનો ગજરાજ કે પછી કુંભારનો ગધેડો વિદ્યાર્થી મિત્રો આ હતા કેટલાક પ્રશ્નો તમારી પ્રગતિ ચકાસવા માટે આ પ્રશ્નના ઉત્તર આપ શોધશો અને ખૂબ જ મજા પડશે આ પ્રકરણમાંથી અને આ પુસ્તકનો અભ્યાસ કરવાથી કે નાટક વાંચવાથી પણ તમને નાટ્યકળાના વિદ્યાર્થી તરીકે અભ્યાસક્રમમાં ખૂબ જ મદદ મળશે નમસ્કાર यः परम्